વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા તાસમાં આપણે 16મા દાખલાની વાત કરી છે, અત્યારે 17મા દાખલાની વાત કરીશું. ધ્યાન આપો. સિદ્ધપુર ઇસબગો લિમિટેડે તારીખ 10 રૂપિયા 10નો એક એવો 6 લાખ ઇક્વિટી શેર દીઠ રૂપિયા 7ના પ્રીમિયમથી બહાર પાડ્યા છે. નીચે મુજબ રકમ મંગાવે છે. અરજી સાથે 10 રૂપિયા, જેમાં 3 રૂપિયા શેરની કિંમત અને 7 રૂપિયા પ્રીમિયમ, મંજૂરી વખતે 4 રૂપિયા અને આખર હપ્તા વખતે 3 રૂપિયા. કુલ 90,000 શેર માટે અરજી મળી છે. હવે 90,000 શેર માટે 9 લાખ માટે અરજી મળે છે તો 6 લાખ આપણે બહાર પડ્યા, એટલે 3 લાખ ઉપર મળેલા નાણાં આપણે પરત કરીશું. સિદ્ધરાજ કે જેણે 6,000 શેર મંજૂર કર્યા છે, તે મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા તેના શેર જપ્ત કરવામાં આવ્યા છે. અને જયસિંહ કે જેને 4,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને આખર હપ્તાની રકમ નહીં ભરી શકતા તેના શેર જપ્ત કરવામાં આવ્યા છે. બાકીના શેર ઉપર મંજૂરીના આખર હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ છે. તો મિત્રો, ધ્યાન આપો, અહીંયા આપણે જરૂરી ગણતરી કરીશું. હવે પહેલાં 9 લાખ શેર અરજીઓ મળી છે, 9 લાખ શેર માટે અરજીઓ મળી છે અને 10 રૂપિયા આપણે મંગાયા છે, જેમાં 3 રૂપિયા છે એ શેરની કિંમત છે અને 7 રૂપિયા પ્રીમિયમ છે, એટલે 10 રૂપિયા આપણને મળે છે. તો અરજી વખતે 9 લાખ × 10 = 90 લાખ રૂપિયા થાય. એમાંથી વધારાના જે અરજીઓ છે 3 લાખના શેરની, 3 લાખના શેરની જે વધારે અરજી છે એ 10 રૂપિયા લેખે આપણે પરત કરીશું. એટલે જો લખ્યું છે પરત 3 લાખ × 10 = 30 લાખ, જે બેંક ખાતે લખીશું અને 60 લાખ ડિફરન્સ આવે છે. હવે આ 60 લાખ છે એમાં 3 રૂપિયા શેર મૂડીના છે અને 7 રૂપિયા પ્રીમિયમના છે, તો આપણે એને અલગ પાડી લઈએ છીએ. તો 6 લાખ × 3 એટલે 18 લાખ રૂપિયા શેર મૂડીના થાય, તો બાદ કરતાં 42 લાખ રૂપિયા શેર પ્રીમિયમના થાય. મંજૂરી વખતે 6 લાખ × 4 રૂપિયા મંગાયા છે એટલે 24 લાખ રૂપિયા થાય. પણ આ વિપુલ જે છે, સિદ્ધરાજસિંહ છે, જે 6,000 શેર ઉપર એ 4 રૂપિયા લેખે મંજૂરીના નાણાં ભરતો નથી, એટલે જ્યારે મંજૂરીના નાણાં આપણે મેળવવાના થાય ત્યારે 24 લાખમાંથી આપણે 24,000 રૂપિયા બાદ કરીશું. 6,000 × 4, 6,000 શેર ઉપર મંજૂરીના નાણાં એ ભરતો નથી. પછી એના શેર જપ્ત કરવામાં આવે છે. તો જો જપ્તી અંગેનું કેલ્ક્યુલેશન છે, અરજી વખતે 3 વત્તા 7 રૂપિયા પ્રીમિયમ અને મંજૂરીના 4 રૂપિયા. અરજીમાં 2 ખાના છે, મળે ન મળે. મંજૂરીમાં 2 ખાના છે, મળે ન મળે. અને શેર છે 6,000. હવે અરજીના નાણાં મળી ગયા છે એટલે પ્રીમિયમ પણ અહીંયા મળી ગયું છે, પણ મળેલ પ્રીમિયમની કોઈ નોંધ કરવાની નથી, કારણ કે મળેલું પ્રીમિયમ આમે જપ્ત થાય છે. એટલે અરજી વખતે જે 3 રૂપિયા આપણને મળે છે, તો 6,000 × 3 એટલે મળેના ખાનામાં અમે 18,000 લખ્યા છે. હવે મંજૂરીના પૈસા ભરતો નથી એટલે એ આપણે ન મળેના ખાનામાં લખીશું. 6,000 × 4, 24,000 રૂપિયા ન મળેના ખાનામાં. હવે આખર હપ્તોનો જે છે, અહીંયા આ શેર છે રદ થઈ જાય છે, એટલે હવે આખરનો હપ્તો છે એ 6,000 શેર બાદ કરીને, 6 લાખમાંથી 6,000 શેર બાદ કરી અને આખરનો હપ્તો છે એ 5,94,000 શેર ઉપર મંગાવીશું. તો આખરનો હપ્તો છે 5,94,000 × 3 એટલે 1,17,82,000 થાય છે. હવે આ 17,82,000 આખર હપ્તાના નાણાં જ્યારે આપણને મળે, ત્યારે જયસિંહ નામનો જે વ્યક્તિ છે એ 4,000 શેર ધરાવે છે, જે 3 રૂપિયા ભરતો નથી આખર હપ્તાના, એટલે 12,000 રૂપિયા આપણે બાદ કરીશું. 17,82,000માંથી આપણે 12,000 રૂપિયા બાદ કરીશું. હવે એના શેર જપ્ત થાય છે. તો જપ્તી અંગે જો અરજી વખતે 3 વત્તા 7 રૂપિયા પ્રીમિયમ, પછી મળે ન મળે. મંજૂરી વખતે 4 રૂપિયા, પછી મળે અને ન મળે. અને આખર હપ્તા વખતે 3 રૂપિયા, એમાં પણ 2 ખાના છે, મળે અને ન મળે. હવે જયસિંહ છે આખરના હપ્તાનો રકમ ભરતો નથી, એટલે તમે જો 4,000 × 3 આખરના હપ્તામાં, ન મળેના ખાનામાં મેં 12,000 રૂપિયા લખ્યા છે. હવે મંજૂરીમાં પૈસા મળી જાય છે એટલે 4,000 × 4, મંજૂરીમાં મળેના ખાનામાં 16,000 લખ્યા છે. ને અરજી વખતે 4,000 × 3, 12,000 રૂપિયા મળેના ખાનામાં લખ્યા છે અને પ્રીમિયમ મળ્યું છે જેની કોઈ નોંધ કરવાની નથી. તો મિત્રો, હવે આપણે આમ નોંધ કરીએ છીએ. પહેલી આમ નોંધ થશે 90 લાખથી. બેંક ખાતે ઉધાર રૂપિયા 90 લાખ, તે શેર અરજી ખાતે જમા રૂપિયા 90 લાખ. હવે શેર અરજીના નાણાં મળેલા છે, આપણે મૂડી ખાતે લઈ જઈએ છીએ. તો શેર અરજી ખાતે ઉધાર રૂપિયા 90 લાખ, તે શેર મૂડી ખાતે જમા રૂપિયા 18 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા રૂપિયા 42 લાખ,
તે બેંક ખાતે જમા રૂપિયા 30 લાખ. મંજૂરીના નાણાં મંગાવાય ત્યારે ત્રીજી આમ નોંધ, શેર મંજૂરી ખાતે ઉધાર રૂપિયા 24 લાખ, તે શેર મૂડી ખાતે જમા રૂપિયા 24 લાખ. હવે તમે જો 24 લાખમાંથી 24,000 આપણે બાદ કરીએ છીએ ચોથી આમ નોંધ માટે, મંજૂરીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર 23,76,000, તે શેર મંજૂરી ખાતે જમા રૂપિયા 23,76,000. હવે આ શેર આપણે અહીંયા જપ્ત થયા છે તો જપ્તી અંગેની નોંધ કરીશું. જે મેં જરૂરી કેલ્ક્યુલેશન કરેલું છે, શેર મૂડી ખાતે ઉધાર રૂપિયા 42,000, અહીંયા તમે જો અરજી વખતે 3 રૂપિયા અને મંજૂરી વખતે 4 રૂપિયા, ટોટલ 7 રૂપિયા આપણે મંગાયા છે, એટલે 6,000 × 7 પ્રીમિયમ સિવાય મંગાવેલ રકમ. શેર મૂડી ખાતે ઉધાર 42,000, 6,000 × 7 પ્રીમિયમ સિવાય મંગાવેલ, તે શેર જપ્તી ખાતે જમા 18,000 રૂપિયા પ્રીમિયમ સિવાય મળેલ, પ્રીમિયમ સિવાય મળેલ, અને તે શેર મંજૂરી ખાતે 24,000 રૂપિયા ન મળેલ. બરાબર, હવે આખરનો હપ્તો મંગાવ્યો છે તો આખરના હપ્તા ખાતે ઉધાર 17,82,000, જે 5,94,000 × 3 કરીશ એટલે 17,82,000 આવે, તો શેર મૂડી ખાતે જમા 17,82,000. હવે એ 17,82,000માંથી 12,000 રૂપિયા આખરના હપ્તાના જયસિંહ ભરતો નથી, એટલે એ 12,000 આપણને ઓછા મળે છે. તો સાતમી આમ નોંધ થશે, બેંક ખાતે ઉધાર 17,70,000, તે આખરના હપ્તા ખાતે 17,70,000. હવે જયસિંહના શેર છે એ જપ્ત થાય છે, તો તમે જો જપ્તી અંગે 3 વત્તા 7 પ્રીમિયમ, અરજી વખતે, મંજૂરી વખતે 4 અને આખરના હપ્તા વખતે 3, તો શેર મળી ખાતે ઉધાર રૂપિયા 40,000, જેમાં 4,000 × 10 પ્રીમિયમ સિવાય મંગાવેલ, પ્રીમિયમ સિવાય મંગાવેલ, તે શેર જપ્તી ખાતે જમા રૂપિયા 28,000, 12,000 અને 16,000, અરજીના 12,000 અને મંજૂરીના 16,000 જે મળી ગયા છે પૈસા, તો લખ્યું છે પ્રીમિયમ સિવાય મળેલ, તે આખરના હપ્તા ખાતે જમા રૂપિયા 12,000 ન મળેલ. હવે આપણે સિદ્ધરાજસિંહના શેર બહાર પાડ્યા છે, તો તમે જો સિદ્ધરાજસિંહના શેર છે એ આપણે 6,000 શેર દીઠ રૂપિયા 7 લેખે બહાર પાડ્યા છે, તો અહીંયા લખીશું 6,000 × 7 બેંક ખાતે ઉધાર રૂપિયા 42,000, શેર જપ્તી ખાતે ઉધાર રૂપિયા 18,000, અહીંયા 3 રૂપિયા આપણે વટાવ આપ્યો છે, તે શેર મૂડી ખાતે જમા રૂપિયા 60,000. હવે આપણે જયસિંહના શેર બહાર પાડ્યા છે, તમે જો વધુમાં વધુ વટાવ આપવાનો છે, વધુમાં વધુ વટાવ આપવાનો છે, તો શેર જપ્તી ખાતે આપણે વધુમાં વધુ વટાવ એનો જમા છે 28,000, તો શેર જપ્તી ખાતે વધુમાં વધુ આપણે 28,000 એમને આપી શકીએ છીએ. તો અહીંયા લખીશું બેંક ખાતે ઉધાર રૂપિયા 24,000, શેર જપ્તી ખાતે ઉધાર રૂપિયા 16,000, તે શેર મૂડી ખાતે જમા રૂપિયા 40,000. ફરીવાર મિત્રો, બેંક ખાતે ઉધાર રૂપિયા 24,000, જે આપણે અહીંયા 4,000 × 3 અને 4, 7, 8, 9 અને 10 અહીંયા બેંક ખાતે ઉધાર જપ્ત કરેલા સિદ્ધરાજસિંહના 6,000 શેર 7 ભાવે અને જયસિંહના શેર 4,000 શેર 6 ભાવે બહાર પડ્યા છે, એટલે 4,000 × 6 એટલે 24,000 બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર 4,000 × 4 16,000, તે શેર મૂડી ખાતે જમા રૂપિયા 40,000. હવે અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર 18,000 થયા છે જયસિંહમાં, અને શેર જપ્તી ખાતે 28,000 જમા થયા છે. બરાબર, તો હવે શેર જપ્તીમાં 18,000 જમા છે ને અહીંયા 28,000 જમા છે, તો 12,000 ડિફરન્સ છે એ શેર જપ્તી ખાતે ઉધાર રૂપિયા 12,000, તે મૂડી અનામત ખાતે જમા રૂપિયા 12,000. મિત્રો, 17મા દાખલાની વાત મેં પૂરી કરી છે, તમને સમજણ પડી જશે. થેન્ક યુ.